આજે આપણે ધોરણ 7 સંસ્કૃત વિષયની સ્વાધ્યાય પોથીના પાઠ 2 મેઘો વર્ષતીનું સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન 1. શિક્ષક અથવા વાલી કાવ્યની 4 પંક્તિઓ બોલે તે સાંભળીને લખો. તો અહીંયા તમારા શિક્ષક કે તમારા વાલી જે 4 પંક્તિઓ બોલે તે તમારે લખવાની છે. 1. મેઘો વર્ષતી પ્રવહતી નીરમ. 2. તુષ્યતિ કૃષકઃ ગચ્છતિ ગોષ્ઠમ. 3. કર્ષતિ ક્ષેત્રમ વપતિ ચ બીજમ. 4. રોહતિ સસ્યમ ફલતિ પ્રકામમ. પ્રશ્ન 2. આપેલા ગુજરાતી શબ્દો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ લખો. તો અહીંયા ગુજરાતી શબ્દ આપેલો છે એની સામે એનો સંસ્કૃત શબ્દ લખવાનો છે. ઉદાહરણ તરીકે આપણને એક આપેલું છે, પાણી એટલે નીરમ. 1. ખેડૂત કૃષકઃ. 2. પશુઓનો વાડો એટલે ગોષ્ઠમ. 3. અનાજ એટલે સસ્યમ. 4. બળદ, તેનું સંસ્કૃત થાય વૃષભ. 5. પુષ્કળ, તો એનું સંસ્કૃત થાય પ્રકામમ. પ્રશ્ન 3. આપેલા ગદ્યખંડમાંથી ઉદાહરણ મુજબ અન્ય ક્રિયાપદો શોધીને લખો. તો અહીંયા આપણને એક ફકરો આપેલો છે. ફકરામાં જે ક્રિયાપદો આવે છે એ ક્રિયાપદો આપણે લખવાના છે. તો અહીંયા આપણને ઉદાહરણ તરીકે એક આપેલું છે, ગચ્છતી એટલે જાય છે. 2. કરોતી એટલે કરે છે. 3. નમતી એટલે નમે છે. 4. ગાયતી એટલે ગાય છે. 5. પઠતી એટલે અભ્યાસ કરે છે. 6. ખાદતી એટલે ખાય છે. 7. ક્રીડતી એટલે રમે છે. 8. જપતી એટલે જપે છે. 9. લિખતી એટલે લખે છે. 10. પશ્યતી એટલે જુએ છે. તો અહીંયા આ બધા જે છે એ ક્રિયાપદો છે. પ્રશ્ન 4. વાક્યોને યોગ્ય રીતે જોડો. તો અહીંયા ગુજરાતી આપેલું છે અને સામે સંસ્કૃત આપેલું છે, એ વાક્યને જોડવાના છે. 1. વરસાદ વરસે છે, મેઘો વર્ષતી. 2. ખેડૂત સંતુષ્ટ થાય છે, કૃષકઃ તુષ્યતિ. 3. ખેતર ખેડે છે, ક્ષેત્રમ કર્ષતિ. 4. વાડામાં જાય છે, ગોષ્ઠમ ગચ્છતિ. 5. બીજ વાવે છે, બીજમ વપતિ. 6. અનાજ ઉગે છે, રોહતિ સસ્યમ. પ્રશ્ન 5. આપેલા ઉદાહરણ અનુસાર અન્ય વાક્યો બનાવો. તો અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે, કૌંસમાં આપણને શબ્દ આપેલો છે, એ શબ્દનો ઉપયોગ કરીને ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના છે. ઉદાહરણ આપણને આપેલું છે, કૃષકઃ બીજમ વપતિ. તો આ રીતે આપણે અન્ય વાક્યો બનાવીશું. 1. રમેશઃ મંદિરમ ગચ્છતિ. 2. સુરેશઃ વૃક્ષમ પશ્યતિ. 3. તડાગે જલમ પ્રવહતિ. 4. ભરતઃ વૃષભમ નયતિ. 5. ઉદ્યાને પુષ્પમ રોહતિ. પ્રશ્ન 6. નીચે આપેલ કોષ્ટકમાં ક્રિયાપદો છુપાયેલા છે તે શોધીને તેના ઉપર ચોરસ કરો. તો અહીંયા આપણને કોષ્ટક આપેલું છે અને કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દો આપણે કોષ્ટકમાંથી શોધવાના છે અને તે શબ્દો ઉપર ચોરસ કરવાનું છે. તો તે શબ્દો છે, વર્ષતિ, પ્રવહતિ, તુષ્યતિ, નયતિ, ગચ્છતિ, કર્ષતિ, વપતિ, રોહતિ, ફલતિ, ભવતિ. પ્રશ્ન 7. શબ્દજૂથોમાં સુસંગત ન હોય તે શબ્દ શોધો. અહીંયા અલગ અલગ શબ્દોનું એક શબ્દજૂથ આપેલું છે, એ શબ્દજૂથમાંથી અલગ પડતા શબ્દ ઉપર ચોરસ કરવાનું છે. ઉદાહરણ તરીકે આપણને એક આપેલું છે, મેષઃ કૃષકઃ તુષ્યતિ ગોષ્ઠમ. તો આમાં અલગ પડતો શબ્દ છે તુષ્યતિ. તો આ રીતે આપણે અલગ પડતા શબ્દો શોધીશું. 1. વૃષભઃ નીરમ હલમ વહતી. તો આમાં અલગ પડતો શબ્દ છે વહતી. 2. વર્ષતિ મેષઃ તુષ્યતિ ગચ્છતિ. તો આમાં અલગ પડતો શબ્દ છે મેષઃ. 3. ક્ષેત્રમ બીજમ વપતિ સસ્યમ. તો આમાં અલગ પડતો શબ્દ છે વપતિ. 4. નયતિ વહતિ વપતિ કૃષકઃ. તો આમાં અલગ પડતો શબ્દ છે કૃષકઃ. 5. ખાદતિ કૃષકઃ વૃષભઃ ક્ષેત્રમ. આમાં અલગ પડતો શબ્દ છે ખાદતિ. પ્રશ્ન 9. કોઈ પણ એક સુભાષિત લખો. તો અહીંયા તમને આવડતું કોઈ એક સુભાષિત લખવાનું છે. તો આપણે સુભાષિત લખીએ, હસ્તસ્ય ભૂષણમ દાનમ, સત્યમ કંઠસ્ય ભૂષણમ, સ્ત્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ, ભૂષણૈ કિમ પ્રયોજનમ.
જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.